નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. સમાચારોની શરૂઆત કરીએ તો કેવી આસ્થા છે મનુષ્યની કે 10 દિવસ ભગવાનને દિલમાં ઘરમાં રાખ્યા પછી કચરામાં નાખી દેવાય. શું આવી આસ્થા સાચી છે? શું તમને લાગે છે કે જે ભગવાનની આપણે આદર ભાવથી પૂજા અર્ચના કરીએ છીએ, છેવટે એ જ પ્રભુને કચરાની જેમ રસ્તા પર છોડી દેવું કેટલી હદ સુધી સાચું છે? આમ તો ભારત એટલે કે ઋષિ મુનિઓની ભૂમિ. આપણા લોકોએ વિશ્વને ભગવાન શું છે તેનું જ્ઞાન આપ્યું, પણ આપણા ભારતમાં અત્યારે આસ્થાની પરિભાષાના દજાગરા ઉડાડી રહ્યા છે. ગણપતિ ઉત્સવના સમયે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના ઘરે ઘરે કરી શેરીઓ શેરીઓ કરતી હોય છે. દરેક જગ્યાએ ગણપતિ બાપા મોરિયાના નાદ ગુંજી રહ્યા હતા. પૂજા અર્ચના ચાલી રહી હતી. 10 દિવસ સુધી આપણે તન મન અને ધન વડે બાપાની આરાધના કરી, પણ આ બધી વાતો ક્યાંક ને ક્યાંક એવી ને એવી પડી રહી ગઈ. કેમ કે ગણપતિ વિસર્જનના દિવસે ભગવાન વિસર્જન પછી એ પ્રતિમાઓ જેની પૂજા કરી પોતાના ઘરની સુખ સમૃદ્ધિની કામના કરી હતી એ જ ભગવાનને કચરામાં ફેંકી દેવામાં આવ્યું. શું આ છે આપણા મનુષ્યોની આસ્થા? શું આવી રીતે આપણી ભક્તિમાં એટલી જ આસ્થા બાકી રહી છે કે ઉત્સવ વીત્યા પછી એ જ ભગવાનની કોઈ કિંમત જ ના રહે? કેટલી સાચી છે આપણી આવી આસ્થા? અત્યારે અમે લોકોએ ઇન્દિરા બ્રિજની નીચે જે ગણેશ વિસર્જન થયું છે ગઈકાલે, તો તેની મુલાકાતે આવ્યા છે કે પછીની પરિસ્થિતિ શું છે. સરકાર કે તંત્ર કે જે ભાવિક ભક્તો છે, જે પોતાના ઘરે કે પછી મહોલ્લામાં સોસાયટીમાં ગણેશજીની મૂર્તિ જે લાવતા હોય છે હર્ષ ઉલ્લાસથી, પછી ક્યારેય જોવા નથી આવતા કે એ આપણા ગણેશજીનું થાય છે શું. તો અમે લોકો હંમેશા એ કાર્ય કરી રહ્યા છે કે પછીની પરિસ્થિતિ શું હોય છે. અત્યારે સરકાર ખૂબ અપીલો કરી રહી છે સ્વચ્છતા અભિયાનની, POPની મૂર્તિ ઉપર પ્રતિબંધની વાતો થાય છે, એવી મૂર્તિ બનાવવામાં માટીમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની બી અપીલો કરોડો રૂપિયાની થઈ. સ્વચ્છતા અભિયાનના નામે પ્રજાના આપણા ટેક્સના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે, તો એ રૂપિયા આપણા વેડફાઈ રહ્યા છીએ તો એ બાબતે કોઈ બોલતું નથી, અવાજ નથી ઉઠાવતો. તો અમારી લોકોને તમામે તમામ નાગરિકોને અપીલ છે કે તમે આવીને જુઓ અહીં તમારા ગણેશજીની હાલત શું થઈ રહી છે, કેવી બેદરકારીપૂર્વક તમારે વિસર્જન થયેલું છે. અહીં નદીનું નામ જ નથી, નામો નિશાન નથી, ગટર જેવા પાણીમાં તમે વિસર્જન કરો છો. અને POPની જે મૂર્તિ છે, POPની મૂર્તિ એવું છે કે તેનો નાશ શક્ય જ નથી. સરકાર પણ આંખાડા કાન કરી રહી છે, એક બાજુ અપીલ કરી રહી છે કે તમે POPની મૂર્તિ ના લાવો, પણ ના લાવવા માટેના પગલાં શું ભર્યા. અમારી તો સામાજિક કાર્યકર તરીકેની અપીલ છે કે મૂર્તિ વિસર્જન નદીમાં કે નદીના પટમાં હંમેશા માટે પ્રતિબંધ લાવવામાં આવે એનો, અને એક સોસાયટી હોય કે ત્યાં એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે, એના કુંડ બનાવવામાં આવે અને માટીની મૂર્તિઓ ત્યાં નાશ થઈને એ માટીનો સદુપયોગ કરવામાં આવે. અહીં જુઓ તમે, નદી હવે કેટલા વર્ષો સુધી આ પ્રદૂષિત પાણી એવું ને એવું રહેશે. એક ગણેશજીની જે મૂર્તિ આવશે અને પછી જે વિસર્જન થશે એ પછી 10 વર્ષ સુધી મને નથી લાગતું કે આ નદી સ્વચ્છ થઈ શકે. તો હાલ અમે રિવરફ્રન્ટ ઉપર આવી ગયા છીએ. જે પ્રમાણે આપને દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે રિવરફ્રન્ટ ખાતે ગટર નહીં, અહીંયા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે જે પ્રમાણે વિસર્જન વખતે જે ગણપતિજીની મૂર્તિ હતી, તે મૂર્તિને અહીંયા આગળ જે મૂર્તિ છે તેને અહીંયા પધરાવવામાં સરકાર દ્વારા POPની મૂર્તિ હોવાથી સરકાર દ્વારા ના પાડવામાં આવી રહી હતી કે જેથી કરીને પાણી, નદીનું પાણી દૂષિત ના થાય તેની તકેદારી રાખવામાં આવી હતી અને ઠેર ઠેર બોર્ડ મારવામાં આવ્યા હતા કે નદીની અંદર મૂર્તિનું વિસર્જન નહીં થાય. તો આ શુદ્ધિકરણ માટેની એક સરકાર દ્વારા તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન આપ જોઈ શકો છો કે દરેક જગ્યાએ અહીંયા આગળ ગટરનું ગંદુ પાણી તમને જોવા મળી રહ્યું છે. તો આ ગંદુ પાણી જે ગટરનું છોડવામાં આવી રહ્યું છે, તો ગણપતિજીની મૂર્તિને જે પધરાવવામાં આવે છે તે દરમિયાન પાણી ગંદુ થઈ જાય છે. તો આ ગટરના પાણીથી શું આ નદીનું પાણી ગંદુ નથી થતું? તો આ સરકારની કઈ રીતની તકેદારી છે ને કઈ રીતની કાળજી રાખવામાં આવી રહી છે તે તો હજુ અકબંધ જ છે. તે પ્રમાણે દરેક જગ્યાએ ગણપતિને લઈને ઘણો પબ્લિકનો આક્રોશ જોવા મળ્યો છે. કેમેરા વુમેન યોગેશ્વરીબેન સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારના ઉપક્રમે યુનિવર્સલ હેલ્થ કવરેજના ઉદ્દેશ પૂરો પાડવાના પ્રયાસ સાથે જિલ્લા કક્ષાનો લોકાર્પણ સમારોહ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જશવંતસિંહ બાબુના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે પ્રથમ તબક્કે આ યોજના હેઠળ 16 જેટલા લાભાર્થીઓને ઈ ઓળખ કાર્ડનું મંત્રી મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું। આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારના ઉપક્રમે યુનિવર્સલ હેલ્થ કવરેજના ઉદ્દેશ પૂરો પાડવાના પ્રયાસ સાથે જિલ્લા કક્ષાનો લોકાર્પણ સમારોહ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જશવંતસિંહ બાબુના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે પ્રથમ તબક્કે આ યોજના હેઠળ 16 જેટલા લાભાર્થીઓને ઈ ઓળખ કાર્ડનું મંત્રી મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોકાર્પણ કરતા કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જશવંતસિંહ બાબુએ જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ જાતિના નિરાધાર વંચિતો ગરીબ માણસોના આરોગ્યની ચિંતા કરીને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કર્યો છે। વડાપ્રધાને ગરીબો માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી હતી। તે પૈકી ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જેનો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારી દરમિયાન નાણાકીય રક્ષણ અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટેનો છે। સૌથી મહત્વની અને ક્રાંતિકારી અને ઐતિહાસિક એવી યોજના વિશ્વમાં સૌ પ્રથમવાર ભારત દેશમાં ગરીબોના આરોગ્ય માટે અમલમાં મૂકી છે। ભારતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ 10.74 કરોડ કુટુંબોનો સમાવેશ થાય છે। દાહોદ જિલ્લામાં આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના 1,96,557 અને શહેરી વિસ્તારના 11,496 મળી કુલ 2,08,053 કુટુંબોનો સમાવેશ થાય છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી દાહોદ ખાતે અદ્યતન સુવિધાયુક્ત મેડિકલ કોલેજ સાથે હોસ્પિટલ કાર્યવંતી કરવામાં આવી છે। હવે દાહોદને તેને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના નજીકના જિલ્લાઓના દર્દીઓને રોગોની સારવાર માટે વડોદરા અમદાવાદ સુધી અને મધ્યપ્રદેશના નજીકના જિલ્લાઓના દર્દીઓને રોગોની સારવાર માટે અમદાવાદ વડોદરા સુધી લાંબુ થવું પડશે નહીં। સાથે મેડિકલ કોલેજ ખુલવાના કારણે હવે પૂરતા પ્રમાણમાં લાયક ડોક્ટરો પણ સ્થાનિક બની રહેશે। રાજ્ય સરકાર હોય, ભારત સરકાર હોય, દાહોદને પૈસા માટે કદી કઈ ખોટ આપણને પડી નથી। પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સાહેબે શરૂ કરી, 540 કરોડ રૂપિયા દાહોદના ઇતિહાસમાં આટલું મોટું બજેટ ક્યારે આપણે લાવી શક્યા નહોતા। આ જિલ્લો જ્યારે અલગ નહોતો ત્યારથી ધારાસભ્ય તરીકે સેવા કરવાનો મને અવસર મળ્યો છે। 540 કરોડ રૂપિયા આવાસ માટે ખાલી પહેલા હપ્તા આપણે આજે અપાવી શક્યા છે। ઘર ઘર શૌચાલય બને એના માટે પણ 300 કરોડ જેટલી રકમ દાહોદ જિલ્લાને મળી છે। માને ડીડીઓ સાહેબ પણ અહીંયા બેઠા છે, 2,49,000 ભાઈઓને ઘર ઘર શૌચાલય આપણે અપાવી શક્યા છે। એલઈડી બલ્બ હોય, ઉજ્જવલા યોજના હોય, 26 કરોડ ના ખર્ચે સગડી ગેસ બાટલા 1,65,000 બહેનોને આપણે આપવામાં સફળ થયા છે। આ પ્રસંગે રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે વ્યક્તિ, કુટુંબ, રાજ્ય કે દેશના વિકાસ માટે દરેક વ્યક્તિનું આરોગ્ય સ્વસ્થ હોવું જોઈએ। દીર્ઘદ્રષ્ટા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગરીબ પરિવારોના આરોગ્યની ચિંતા કરીને ગંભીર રોગોની સારવાર માટે મુખ્યમંત્રી મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના શરૂ કરી હતી। રાજ્ય દેશના તમામ સમાજના ગરીબ પરિવારોના દરેક વ્યક્તિના આરોગ્યની ચિંતા કરીને વાર્ષિક રૂપિયા 5 લાખની મફત સારવાર આપવાની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલીત કરી છે, જેના થકી રાજ્યના શહેરો સહિત દેશના તમામ રાજ્યોની સુનિશ્ચિત કરેલી હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે। આ સંવેદના સાથેની માનવ કલ્યાણ યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પાયાના કર્મચારીઓ સહિત પદાધિકારીઓ પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજો અદા કરશે તો યોજનાનો મૂળભૂત હેતુ સાર્થક થયો ગણાશે। કાર્યક્રમ ક્યારે કોઈને મને લાગે સ્વપ્નમાં ખબર ના છે, આયુષ્યમાન ભારત અને ભારતના નાગરિક અને દેશનો વિકાસ અને દેશની તંદુરસ્તી, આવનારા સમાજ નિરોગી બને એના માટેનો વિચાર પૂરા દેશમાં નહીં પણ પૂરા વિશ્વની અંદર પહેલી વાર કર્યો હોય તો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિચાર કરીને। આમ તો ગુજરાતની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર આ દેશની અંદર માં ક્યાં
શરૂઆત આપણે ગુજરાતની ધરતી પર કરી હતી કે ગરીબ પરિવારના જે લોકો એસીસીસી સેન્સર સર્વે 2011 માં થયા હતા એવા પરિવારને 2 લાખ રૂપિયા સુધીનો આરોગ્યનો કવચ, એનો વધારો કરીને 3 લાખ રૂપિયા સુધી બાકી રહેતા હતા અને મા વાત્સલ્ય ક્યાં. બ્યુરો રિપોર્ટ, એન ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલ વરસાદથી મેઘરજ તાલુકાના તરિયાળ અને રાજસ્થાનની સરહદ પર આવેલ છીટાદરા હિંમતપુર રોડ પર આવેલ માજુમ નદીના કરોડોના ખર્ચે 6 માસ અગાઉ બનાવેલ પુલ બેસી જવા પામ્યો છે. પુલ બેસી જવાથી ભ્રષ્ટ તંત્રની પોલ ખુલવા પામી છે. અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને માંડ માંડ હજુ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે ત્યારે મેઘરજ તાલુકાના છીટાદરા અને હિંમતપુરા વચ્ચે માજુમ નદી પર વર્ષોની ગ્રામજનોની માંગણી પ્રમાણે પુલ મંજૂર થયો હતો. આ માર્ગ પર પુલ બને હજુ માંડ 6 મહિના થયા હશે ત્યારે ગઈકાલે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો અને ઉપરવાસમાં પણ વરસાદ થયો જેના કારણે માજુમ નદીમાં પુષ્કળ પાણી આવ્યું હતું ત્યારે આ નદી પર કરોડોના ખર્ચે બનાવેલ પુલના 2 બીમ એકદમ બેસી ગયા હતા. દૂરથી દ્રશ્યમાં જોઈએ તો પુલનો મોટો ભાગનો સ્લેબ 2 બીમ પર બેસી ગયેલો સ્પષ્ટ જોઈ શકાય છે. સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટ નીતિ અહીંયા છતી થયેલી જોવા મળે છે ત્યારે તંત્રની પુલ ખુલવા પામી હતી. પુલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો આ પુલનો વચ્ચેનો ભાગ બિલકુલ બેસી ગયેલો જોવા મળ્યો, જેમાં નાવડું વચ્ચેના ભાગેથી ઢળેલો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. પુલના ઉપરના ભાગેના તળખાનું જે સ્લેબ છે તે પણ તૂટી ગયેલો હતો. મોટી મોટી તિરાડ પડેલી જોવા મળી. પુલની રેલિંગ પણ માત્ર 6 મહિનામાં જ તૂટી છે. આ પુલની નબળી કામગીરીના દ્રશ્યો NS ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. વર્ષોની માંગણી બાદ આ પુલ મંજૂર થયો હતો અને તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના કારણે આ પુલ બેસી ગયો છે. ત્યારે આ પુલના બંને બાજુના 15 થી વધુ ગામના પ્રજાજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. છીટાદરા હિંમતપુર તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો રાજસ્થાનની સરહદે આવેલ છે. વિદ્યાર્થીઓને છીટાદરા અભ્યાસ માટે આવવું પડે છે. દરરોજ 2 ST બસોથી આસપાસના 10 ગામના વિદ્યાર્થીઓ સ્કૂલે અભ્યાસ માટે જતા હતા. હવે આ પુલ બેસી જવાથી ST બસ પણ બંધ થઈ છે અને તમામ વિદ્યાર્થીઓને 5 કિલોમીટર ચાલીને જવાનો વારો આવ્યો છે. આ ગુજરાત અને રાજસ્થાનનો જોડતો પુલ છે. હમણાં જ 4-5 મહિના પહેલાં પુલ બનાવ્યો છે. આ વરસાદની પહેલી જ નદી આવતા પુલ ના બીમ બેસી ગયા છે અને આ કામકાજ કેવું કર્યું એ તો ખબર નહીં. અંદર મટીરિયલ વાપર્યું છે કે નહીં વાપર્યું એ બી ખબર નહીં. આ બધું કામ કરતા ગામ લોકોને કોઈને કીધું નહીં. આ લોકો જાતે જ પૂરું કરીને જતા રહ્યા છે અને પહેલી જ નદી આવતા પુલ બેસી ગયો છે. અત્યારે ગામડામાંથી છોકરા આવતા છીટાદરામાં ભણવા માટે એ લોકોને અહીંયા તકલીફ પડે છે કે અમને કેવી રીતના નદી પાર કરવું. પહેલાં તો 5-6 વર્ષ પહેલાંની મંજૂરી માંગેલી હતી, અત્યારે પહેલી વાર મંજૂરી મળી અને પહેલી વાર જ કામ આવું ખરાબ બનાવ્યું છે અને પહેલી જ વાર આ પુલ તૂટી ગયો છે. અને આ 5-6-7 ગામડાઓ જે છે એ લોકો જે છોકરાઓ છીટાદરામાં ગુજરાતમાં આવે છે એ લોકોને બહુ તકલીફ પડી છે. આ સમગ્ર બાબતે મેઘરજ મામલતદારને પૂછતા તેઓએ સ્થળની મુલાકાત લીધીને પુલના 2 બીમ અને સ્લેબ બેસી ગયા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સંબંધિત અધિકારીને જાણ કરી યોગ્ય કામગીરી કરવાનું જણાવ્યું હતું. જો કે આ પુલની નબળી કામગીરી બાબતે પૂછતા ટેકનિકલ બાબત છે તેમ કહી તંત્રનો બચાવ કર્યો હતો. મેઘરજ તાલુકાનું જે છીટાદરા ગામ છે અને તેથી રાજસ્થાન તરફ જો જતો જે માર્ગ અને મકાન પંચાયત વિભાગનો રસ્તો છે એના પર જે બ્રિજ આવેલો છે માજુબ નદી પર એ તૂટી ગયાના સમાચાર અમને મળ્યા હતા. જિલ્લામાંથી પણ RSC સાહેબ તરફથી અમને સૂચના મળી હતી તો મેં અત્યારે સ્થળ મુલાકાત કરી છે. મારી સાથે મહેસૂલી તલાટી, તલાટીકા મંત્રી અને સરપંચ પણ હતા. તો એ જે બ્રિજ છે એના 8 જેટલા સ્પાનમાં ક્રેક આવી ગઈ છે અને વચ્ચેના જે 2 કોલમ છે એ બેસી ગયેલા દેખાય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે વાહન વ્યવહારને લાયક રહ્યો નથી એ બ્રિજ. માર્ગ મકાન પંચાયતના SO સાથે પણ મારે વાત થઈ છે. એ લોકો પણ ફિઝિકલી ત્યાં જોશે અને તેમાં જાતે ત્યાં ઊભા રહીને રસ્તાને બંને તરફથી બ્લોક કરાયો છે જેથી રાજસ્થાન તરફથી આવતા જતા માણસોને કોઈ નુકસાન ન થાય વાહન લઈને આવે. તો મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. જામનગરના લોક લાડીલા સાંસદ પૂનમબેન માડમે પોતાનો જન્મદિવસ આણંદા બાબા આશ્રમના અનાથ બાળકો તેમજ વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો હતો અને હંમેશા માનવીય સંવેદનાને ઝીલતા જામનગરના સાંસદે પ્રેરણારૂપ સેવા કાર્ય કર્યું હતું. જામનગરના લોક લાડીલા સાંસદ પૂનમબેન માડમે પોતાનો જન્મદિવસ આણંદા બાવા આશ્રમના અનાથ બાળકો તેમજ વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો હતો. સામાન્ય રીતે જન્મદિવસ હોય કે કેક કાપી હેપી બર્થડેના વિવિધ થીમના સોંગ વગાડવા સહિતની જાકમ જાળ હોય છે ત્યારે હંમેશા માનવીય સંવેદનાને ઝૂલતા જામનગરના સાંસદે પ્રેરણારૂપ સેવા કાર્ય કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમે તેમના જન્મદિવસના દિવસે તેમના માતાના આશીર્વાદ સાથે
આણદા બાવા આશ્રમનાથ બાળકો બહેરા મૂંગા બાળાઓ વૃદ્ધાશ્રમના વડીલોને સાથે સપરિવાર ફ્રૂટ વિતરણ કર્યું હતું. આ તકે ખીલી ઉઠેલા બાળકોએ ખુશીથી હેપી બર્થ ડે ટુ યુ પૂનમબેનના નારા લગાવ્યા તો બહેરા મૂંગા બાળકોએ સાંકેતિક રીતે ખુશી વ્યક્ત કરી તેમજ વૃદ્ધોએ સત્સંગ અને પ્રાર્થના સ્વરૂપે આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે આણતા બાવા સેવા સંસ્થાના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, સ્ટાફ તેમજ વગેરે સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સૌએ સાંસદ પૂનમબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી, જે સાદર સ્વીકારી સૌનો સમયને આભાર વ્યક્ત કર્યો હતો. અને સક્રિય એવા માનનીય શ્રી પૂનમબેન માડમનો આજે જન્મદિન હોય અને ખૂબ જ માનવતાના ધોરણે એમણે આજે વેરા મૂંગા બાળકોને યાદ કર્યા છે, બાલિકાઓને યાદ કર્યા છે, માતાઓને યાદ કર્યા છે, મહિલા વૃદ્ધાશ્રમના માતાઓને, અને આજે આ સંસ્થાની મુલાકાત લઈ અને અહીં જે ઉજવણી કરી જન્મદિન, એ ખરેખર બિરદાવાને ધન્યવાદને પાત્ર છે અને આ સંસ્થા સદાય તેમની ઋણી રહેશે. ધન્યવાદ છે પૂનમબેન માડમને. લોંગ લીવ પૂનમબેન માડમ. આપ સદાય એકદમ લોક સેવામાં સદાય એકદમ સક્રિય રહો એવી અમારી શુભકામના છે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એન્યુઝ ગુજરાત ન્યૂઝ, જામનગર. સિંહોના મોતથી તંત્રમાં દોડધામ મચી છે ત્યારે અગ્ર મુખ્ય વન સમક્ષ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. એક તરફ શરૂઆતમાં ત્રણ સિંહોના મોતથી ખળભળાટ મચ્યો હતો તો બીજી તરફ વન તંત્રએ મોડે મોડે 11 સિંહોના મોત થયાનું જણાવતા સિંહ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ધારી નજીક જંગલમાં 11 સિંહોના મોતથી તંત્રમાં દોડધામ છે ત્યારે અગ્ર મુખ્ય વન સમક્ષ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. શરૂઆતમાં ત્રણ સિંહોના મોતથી જ ખળભળાટ મચ્યો હતો તો બીજી બાજુ દલખાણીયા રેન્જમાં 4 વર્ષથી કાયમી આરએફઓ જ નથી. લોકોએ કાયમી આરએફઓની માંગ કરવા છતાં કોઈને પણ મૂકવામાં આવ્યા નથી. હાલ ધારી ગીરપુર દલખાણીયા રેન્જ હેઠળની સરસિયા વીડીમાં એક જ અઠવાડિયામાં 11 સિંહો મોતને ભેટ્યા બાદ ગાંધીનગરથી અગ્ર મુખ્ય વન સંરક્ષણ સહિતના અધિકારીઓ ધારી દોડી આવ્યા હતા. દલખાણીયા રેન્જમાં આશરે 100થી વધુ સિંહોનો વસવાટ હોવા છતાં 4 વર્ષથી કાયમી આરએફઓની નિમણૂક કરવામાં આવતી નથી. આ અંગે અગ્ર સચિવ અગ્ર મુખ્ય વન સંરક્ષણ સહિતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છતાં આ જગ્યા ખાલી રહેલી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ધારી ગીર જંગલ વિસ્તારમાંથી 6 સિંહ બાદ 3 સિંહણ 2 સિંહણના અલગ અલગ કારણોથી મોત નિપજાતા, જેમાં 3 સિંહ બાદ ઇનફાઇટમાં તથા અન્ય તમામના કોઈ ભેદી કારણોસર મોત થયા હતા. શરૂઆતમાં વન વિભાગ દ્વારા સિંહોના મોતનો આંકડો છુપાવવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગે સાચો આંકડો જાહેર કર્યો હતો અને મોતનું કારણ જાણવા સિંહોના મૃતદેહોને વિશેષ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી વન વિભાગના એક પણ અધિકારીઓ મોતનું કારણ દર્શાવી શક્યા નથી. નીચે દલખાણીયા રેન્જમાં છેલ્લા 8 દિવસની અંદર કુદરતી અકુદરતી ઇનફાઇટમાં 4 થી 5 સિંહોના સમાચાર મળ્યા છે. ગઈકાલે રાજુલાના ભેરાઈ ગામે સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો. આજે મવા નેશનલ હાઈવે ઉપરથી નીલગાયનું શોર્ટ સર્કિટથી મોત થયાનો બનાવ બનવા પામ્યો. વન અને વન્ય પ્રાણીઓ અને એમાં ખાસ કરીને સિંહ જેવા અનમોલ રતન એવા સિંહોના મોત કમોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગઈકાલે ગુજરાત વિધાનસભાની અંદર પણ સરકારે જાહેર કર્યું કે 137 સિંહોના મોત થયા છે ચાલુ વર્ષે. તે વન વિભાગ અને સરકાર માટે શરમનાક ઘટના ગણાય. જો સિંગવડા ડેમની અંદર કાંપ કાઢવાના અટકાવનાર સીસીએફ, આરએફઓ, ડીએફઓ, એસીએફની જો સરકાર બદલી કરી શકતી હોય તો એશિયાની અને ખાસ કરીને ગુજરાતની શાન અને ગુજરાત સરકારને વર્ષે કરોડો રૂપિયા એ કમાવી આપતા સિંહ દર્શનના કાર્યક્રમો સાસણ, આંબડી સફારી પાર્ક, પ્રવાસન ઉદ્યોગ વધારવામાં સિંહોએ જે મોટો ફાળો આપવામાં આવ્યો તેઓના મોતના કમોતના બનાવમાં ગુજરાત સરકારે તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલી કરી અને સસ્પેન્ડ કરવા જોઈએ. સુરેશ મકવાણા સાથે અશોક મણવારે, ન્યૂઝ ગુજરાત, ન્યૂઝ અમરેલી. તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો
એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. આવો અમારી સાથે નવલી નવરાત્રી માણવા, નવ દિવસ નવ સેલિબ્રિટીઝ સાથે. તમે પણ ગરબાની મોજ માણવા થઈ જાઓ તૈયાર. લઈને આવી રહ્યું છે રાસ ગરબાની રમઝટ પૂર્વ વિસ્તારમાં. રાસલીલા વાઇબ્રન્ટ નવરાત્રી 2018 શ્રીનાથ પાર્ટી પ્લોટ નવા નરોડા નિકોલ, ઓર્ગેનાઇઝ્ડ બાય દિલીપ શર્મા. સંપર્ક કરો 9887565562. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન, બેન્ક્વેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુ નિકોલ, અમદાવાદ. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો દાહોદના પરેલ વિસ્તારમાં 5 રસ્તા પાસે રોડ સાઈડમાં આવેલ જાળી ઝાકરામાં તાજો જન્મેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવાના ઈરાદે કે અન્ય કોઈ કારણોસર ફેંકી દઈ ફરાર થઈ જતા નિષ્ઠુર જનેતાના કૃત્ય પ્રત્યે ફિટકાર વરસાવી ઘટનાની દાહોદ પોલીસ મથકે જાણ કરી હતી. દાહોદના પરેલ વિસ્તારમાં 5 રસ્તા પાસે જાળી ઝાંખરામાં તાજી જન્મેલી બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ નિષ્ઠુર મહિલાએ પોતાના અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકના જન્મને છુપાવવાના ઈરાદે નિષ્ઠુરતાની હદ વટાવી હતી. તેણે પોતાની તાજી જન્મેલી ફૂલસમાન બાળકીને 5 રસ્તા પાસે રોડ સાઈડ નજીકના જાળી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. વ્યભિચારના પાપના છુપાવા હત્યા જેવું કઠોર પાપ કરનાર જનેતાની નિર્દયતા જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. એક તરફ સંતાન સુખથી વંચિત રહેતા પરિવારો સંતાન સુખની ઝંખના સાથે અથાક પ્રયત્નો કરે છે, તો બીજી તરફ વ્યભિચારના પાપને છુપાવવા નિષ્ઠુર મહિલાઓ માસૂમોને ત્યજીને તેઓના જીવ લેતા પણ અચકાતી નથી. તો નિસાસો લોકોએ ઠાલવ્યો હતો દાહોદ પોલીસ મથકે. દાહોદના સ્થાનિક નાગરિકે જાણ કરતા અંગે પોલીસે તેના જાણ્યા માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી હતી. સવારે પડેલ વિસ્તારની અંદર 5 રસ્તા પાસે એક નાની નવજાત શિશુ કે બાળક છે, કોઈ પણ અજાણ વિષમ સવારે જાળીઓમાં 52 જાળીઓ છે ઘાસ એમાં નાખી ગયો છે અને એની માહિતી મળી છે. પોલીસ આવી રહેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે. એનું હજુ જાણી શકાયું નથી કોણ નાખી ગયું છે, ક્યાંથી આવ્યું છે, તપાસ ચાલુ રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો કાંગ્રેસ તાલુકાના વેપારી મથક થરાની નજીક આવેલા તાણા શિશુ મંદિરના પટાંગણમાં વિદ્યાર્થી યુવા રોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. કાંગ્રેસ તાલુકાના વેપારી મથક થરાની નજીક આવેલા તાણા શિશુ મંદિરના પટાંગણમાં વિદ્યાર્થી યુવા રોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. આવેલ મહાનુભાવોને કુમકુમ તિલક કરી આવેલ મહેમાનોને
સાલ ઉડાડી ફૂલહારથી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને રોજગારી અને આધુનિક શિક્ષણ દ્વારા સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના વિદ્યાર્થી યુવા મિત્રો આધુનિક શિક્ષણ મેળવી સરકારી નોકરી રોજગાર વ્યવસાય કરવા ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા માંગતા હોય તેમને મુંઝવતા પ્રશ્નનું સમાધાન થાય તે હેતુથી રાજ્યના વિવિધ નિષ્ણાંત ડોક્ટર પવનભાઈ ત્રિવેદી, સિનિયર કેરિયર કાઉન્સિલર વડોદરા ડોક્ટર હિતેશભાઈ દેસાઈ, જીએસટી આસિસ્ટન્ટ કમિશનર મેહુલભાઈ રાજપૂત, રિતેશભાઈ દેસાઈ, હરીશભાઈ પટેલ, દીના બેંક ઓફિસર, દિનેશભાઈ ચારણથરા કોલેજ આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન લીધું હતું. જીહરસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી 2 અને ડેમી 3 ડેમ ખાલી કમ હોય જેમાં સિંચાઈ માટે નર્મદા નીર આપવાની માંગ સાથે 20 ગામના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે, જેનો આજે ચોથા દિવસે પણ ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો હતો. ડેમી સિંચાઈ યોજના હેઠળ ડેમી 2 અને ડેમી 3 ડેમ ખાલી હોય જેમાં સિંચાઈ માટે નર્મદાના નીર આપવાની માંગ સાથે 20 ગામના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે, જે અગાઉ ચોથા દિવસે પણ ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો હતો. અગાઉ ખેડૂતોએ ધરણા, સદબુદ્ધિ માટે હવન અને ખાલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમી વિરોધ દર્શાવ્યો હતો, તો આજે ખેડૂતોએ ખાડો ખોદીને ખાલી જળાશયમાંથી પાણી કાઢવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. તેમજ 20 ગામના ખેડૂતોના આંદોલનનો આજે ચોથો દિવસ હોવા છતાં સરકારના કોઈ પ્રતિનિધિ હજુ તેમને પૂછવા પણ આવ્યા નહોતા ત્યારે વસવસો પણ ખેડૂતોએ વ્યક્ત કરી આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને તાકીદે પાણી ના મળે તો ઊભી મોલાત મુરઝાઈ જાય તેમ છે, ત્યારે સરકાર તાકીદે પાણી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. આજ અમારા આંદોલનનો ચોથો દિવસ છે અને અમે ખાડો ખોદીને ખેડૂતો સરકારને એ બતાવવા માગી છીએ કે ખાડો ખોદીને જેમ પાણી ન નીકળે એમ અમારા ખેડૂતોને આજ ચોથો દિવસ છે, છતાંય કોઈ સરકારે અમારી મુલાકાત લીધી નથી અને અમારો પ્રશ્ન કોઈ એને ઉકેલ લાવ્યા નથી, એ માટે અમે ખાડા ખોદી અને ડેમમાં પાણી કાઢવાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે અમે પાણીની માંગણી માટે અહીંયા બધા 15-20 ગામના ખેડૂતો ભેગા થયા હતા અને ડેમની અંદર જે ખાલી તટ છે એની અંદર ખાડા ગારી અને પાણી કાઢવા માટેનું એક વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાડા ખોદી અને પાણી કાઢવા માટેની અમે ટ્રાય કરી અને પાણી લેવા માટેનું એક વિરોધ પ્રદર્શન કર્યું હતું અલગ પ્રકારનો. આ ખાડા ખોદીને જે અમારા ડેમની અંદર પાણી નથી તો અમે એવો અલગ પ્રકારનો વિરોધ કર્યો હતો કે જે અમારા માટે અહીંયા આગળ ખાડા ખોદીને પાણી આવી શકે એમ નથી અને પાણી ખાડા ખોદીને માગી પાણી કાઢવાની ટ્રાય કરેલી હતી. પાઠ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જિલ્લામાં આવેલા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે પાનમ ડેમમાંથી 14,860 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જિલ્લામાં આવેલા નદી જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે, જેને લઈને હાલ પાનમ ડેમમાં 99.87% જેટલો ભરાઈ જવા પામ્યો છે. ડેમની ભેજનક સપાટી 127.41 મીટર છે, જ્યારે ડેમની હાલની સપાટી 127.35 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ ઉપરવાસમાંથી 16,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ત્યારે પાનમ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી હાલ 14,860 ક્યુસેક પાણી ડેમના 3 દરવાજા 3.5 ફૂટ ખોલી ખુલ્લા કરીને પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમમાં નવા નીરની આવક થવાને લઈને જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રવર્તી છે. ડેમમાંથી સિંચાઈ માટે પણ હાલ 500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જિલ્લામાં ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશય યોજનાની સપાટી 127.41 મીટર થતાં 16,600 ક્યુસેક આવક સામે 3.5 ફૂટ ગેટ 3 નંગ ખોલી 15,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહેલ છે, જેથી એફઆરએલ લેવલ અમારે મેન્ટેન રહે. ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ. પાગવડ કોડેલધામ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, તો આજે વિપક્ષ ધાનાણી સહિતના ગ્રામ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા અને ખીજડીયાના રામોલિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાગવડ ખોડલ ધામ ખાતે ખીજડીયા નારા મોલિયા પરિવાર દ્વારા ધ્વજારોહણ યોજવામાં આવી, તો આજે વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી તેમજ ધર્મેન્દ્રભાઈ પાંસુરિયા, સત્યમભાઈ મકાની, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા તેમજ રામોલિયા પરિવારના સભ્યો હાજર, તેમજ આસપાસના ગામના લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને માખોડિયારના દર્શન કરીને ધન્યતા અનુભવી. આ તકે પરેશભાઈએ પણ આશીર્વાદ મેળવ્યા. રામોલિયા પરિવારની બહેનો પણ સાફા પહેરીને સમગ્ર પ્રસંગને દીપાવીને માખોડલના ગુણગાન તેમજ આરતી પૂજા કરી ધન્યતા અનુભવી. સૌ સાથે મળીને ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. રાજુ કારિયા સાથે
અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.